શ્રીલંકાના કણબીપાલ્લી ગામે સુશાસન દિવસની ઉજવણી નિમિત્તે કંઈક આવા દ્રશ્યો સર્જાયા. આજરોજ પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના કણબીપાલ્લી ગામ ખાતે સુશાસન દિવસની ઉજવણી નિમિત્તે કિસાન કલ્યાણ કાર્યક્રમ ગુજરાતના 248 તાલુકાઓમાં સામૂહિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં 2503,000 જેટલા લોકોને એક સ્થળે ભેગી કરવામાં આવી હતી. જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાનો ભંગ થયેલો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, તેમજ ઘોઘંબા તાલુકાના ઉચ્ચ અધિકારીઓ પણ પ્રોગ્રામમાં ઉપસ્થિત હતા, જેમાં તાલુકા મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારી તેમજ રાજગઢ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આર ગોહિલ તેમજ ભારતીય જનતા પાર્ટીના મોટા તેમજ નાના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે સરકાર મોટા દાવા કરી રહી છે ત્યારે હવે આ જે પ્રોગ્રામો કરવામાં આવ્યા છે તે પણ કોરોનાની વૈશ્વિક મહામારીની અંદર રાખવામાં આવેલો છે. તો જ્યારે સરકાર કોઈ પણ શુભ અને અશુભ પ્રસંગોને લઈને જ્યારે કોરોનાને લગતી આટલી બધી ગાઈડલાઈનો જાહેર કરતી હોય ત્યારે અને એક મર્યાદિત આંકડાઓ સુધી જ પરવાનગી આપતી હોય ત્યારે આવા સરકારી કાર્યક્રમ કરવાના હોય ત્યારે આવા મેળાઓ કરી સરકારી તંત્ર દોડતું કરવામાં આવે છે. જ્યારે આવા ખરાબ કોરોના કાળમાં શું પોલીસ તંત્ર પણ માસ્ક વગર લોકોને જોઈ રહ્યું નથી હવે, અને સરકારી કાર્યક્રમમાં આ રીતે ભીડ એકઠી થશે તો શું કોરોના આ લોકોથી સંક્રમિત થાય નહીં? જોવાનું રહ્યું કે હવે શું લાગતા વળગતા અધિકારીઓ સામે શું કાર્યવાહી કરવામાં આવશે કે નહીં. જોતા રહો એચબીએન ટીવી ન્યૂઝ, આવાજ હિન્દુસ્તાન કી. રિપોર્ટર એસઆઈટી હેડ મધ્યમ ગુજરાત, નિલેશ સિંહ સોલંકી, પંચમહાલ.